જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 30મો, પતિવ્રતા ધર્મની મહત્તા. અને આજની કથા વાર્તા છે વાનરનો સંકલ્પ ફળ્યો. અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે. તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરમાં બરકત આવે છે, મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, એવી પાવનકારી કથા આ વિડીયોમાં આપણે સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. તો સૌ પહેલાં સાંભળશું આજની કથાનો અધ્યાય 30મો, પતિવ્રતા ધર્મની મહત્તા. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. નારદે કહ્યું, હે નારાયણ, તમે પહેલાં પતિવ્રતા સ્ત્રીની પ્રશંસા કરી, હવે તેના લક્ષણો કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, પ્રથમ તમે પતિવ્રતા સ્ત્રીના લક્ષણો સાંભળો. સદગુણી સ્ત્રીએ પોતાને પ્રાપ્ત થયેલા પતિને પરમેશ્વર તુલ્ય માની સેવો. બધા પુરુષો કાંઈ સરખા હોતા નથી, દરેકમાં કંઈ ને કંઈ ખામી તો હોય જ છે. જો મનુષ્ય સંપૂર્ણ હોય તો તે સર્વત્ર દેવ તરીકે પૂજાય છે. પતિ કાણો, કુબડો, કોઢિયો, લાંબો, ટૂંકો, દુરાચારી, રોગી, ક્રોધી, મૂઢ, મૂંગો, અંધ, બહેરો, કપટી, ડરપોક, દુરાચારી, તામસી સ્વભાવવાળો અને વ્યભિચારી કે જુગારી હોય તો પણ તેને મન અને વાણીથી પૂજવો. પતિની આજ્ઞાનો કદાપી લોપ ન કરવો. પતિના છિદ્રો ન જોવા. પતિના મિત્રો સાથે વધુ પડતો વાર્તાલાપ ન કરવો. સ્ત્રીએ અંતે અબળા છે, માટે તેણે પોતાની ગમે તે વય હોય છતાં ઘરમાં સ્વતંત્રપણે વર્તવું નહીં. સદા પતિના મનનું રંજન કરવા પ્રયત્ન કરવો. આડી અવળી નકામી વાતો કરી તેના મનને બગાડવું નહીં. પોતાના પતિને માટે બધા શણગારો સજવા, ટાપટીપ કરવી, વિનોદી વાર્તાલાપ કરવો. પતિને ન ગમતું બોલવું નહીં, ન ગમતું પહેરવું નહીં, ન ગમતું ખાવું નહીં અને પતિને ન ગમતું આચરણ સમજો સ્ત્રીએ કદાપી ન કરવું. સ્ત્રી માત્રનો પરમ પવિત્ર ધર્મ એ છે કે પતિ પહેલાં કદાપી જમે નહીં. પતિના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય. પતિના સૂઈ ગયા બાદ જ સૂવે અને જ્યારે પતિ જાગે તે પહેલાં જાગી જાય. પતિ પરદેશ જાય ત્યારે સાદા વસ્ત્રો પહેરી ધર્મ ધ્યાનમાં ચિત્ત પરોવે. આ બધા પતિવ્રતા સ્ત્રીના લક્ષણો છે. સ્ત્રીએ ઘરમાં સહુની આજ્ઞામાં રહેવું, સાસુ સસરાનું માન જાળવવું, તેમની સેવા કરવી, સદા આનંદિત રહેવું, પોતે રસોઈ બનાવી ઘરના દરેકને વેળાસર જમાડી દેવા અને પતિ જમવા બેસે ત્યારે પ્રેમથી જમાડવો. તે વખતે પતિના જીવને કલેશ થાય તેવી સંસારિક કે કુટુંબ કલેશની વાતો કરવી નહીં. સ્ત્રીએ અતિ બોલવું નહીં, અતિ રોષ ન કરવો, અતિ હસવું પણ નહીં. પતિના આનંદ માટે અને ઘરની શોભા માટે સ્ત્રીએ સ્નાન કરી શુદ્ધ થઈ સારા વસ્ત્રો અને મર્યાદિત અલંકારો પહેરી સુઘડ થઈ ઘરનો વ્યવહાર કરવો. ત્રેતાયુગથી માંડીને સ્ત્રી માહને મહિને મહિને ઋતુ આવે છે. ઋતુકાળના 3 દિવસ તેણે બરાબર સાચવવા, કારણ કે શાસ્ત્રમાં રજસ્વલા સ્ત્રી માટે આ મુજબનો નિર્દેશ કરેલો છે કે પહેલે દિવસે તે ચાંડણલી સમ કહેવાય છે, બીજા દિવસે બ્રહ્મ હત્યારી, ત્રીજા દિવસે ધોબણ જેવી અને ચોથા દિવસે સ્નાન કર્યા પછી જ તે શુદ્ધ થાય છે. અટકાવના 3 દિવસ દરમિયાન સ્ત્રીએ ગાવું, હસવું, રોવું, બહુ વધારે પડતું સૂવું, આંખમાં આંચણ આંજવું, બીજી રમત રમવી તેમજ દેવી પૂજન અને દેવદર્શન આટલા કાર્યો કરવા નહીં. રજસ્વાલે 3 દિવસ સુધી અન્ય પુરુષને પોતાનું મુખ દેખાડવું નહીં તેવું શાસ્ત્ર કથન છે. રજસ્વાલાએ સ્નાન કર્યા પછી અન્ય પુરુષનું મુખ જોવું નહીં, પરંતુ સૂર્ય દેવતાના દર્શન કરવા. ગર્ભવતી સ્ત્રીએ સારા વસ્ત્રો અલંકારો હંમેશા પહેરીને પ્રસન્ન રહેવું, વીંજણાનો વાયુ લેવો નહીં, મરેલા બાળકને અડકવું નહીં, ભય ઉપજાવે તેવી કથા વાર્તા વાંચવી કે સાંભળવી નહીં, બીજાએ રાંધેલી રસોઈ જમવી નહીં અને ભારે કે વધારે ગરમ આહાર કરવો નહીં. આ પ્રમાણે વર્તવાથી સ્ત્રી સુપુત્રને પામે છે એવું શાસ્ત્રોમાં કહેલું છે. સ્ત્રીએ કોઈ ઉત્સવમાં કે સગા વહાલામાં એકલા જવું નહીં, પોતાના પતિની સાથે જવું, અગર કોઈ બાળકને સાથે લઈને જવું. પતિ પરદેશ જાય ત્યારે સ્ત્રીએ સાસુ સસરા જ્યાં સૂતા હોય ત્યાં સૂવું નહીં, કપાળે ચાંદલો કરવો નહીં, આંખમાં આંજળ આંજવું નહીં, અંબોડે વેણી બાંધવી નહીં. પતિ બોલાવે ત્યારે જે સ્ત્રી ક્રોધ કરે છે તેનું માન જાળવતી નથી, ગમે તે બોલી નાખે છે તે સ્ત્રી આવતા જન્મમાં કૂતરી કે શિયાળવી થાય છે. પતિ બહારથી ઘેર આવે ત્યારે સ્ત્રીએ બધા જ કામ પડતા મૂકીને હાથ પગ ધોવા, જળ આપવું, પાસે બેસી મધુર વાણી કહેવી, પંખો નાખવો અને પછી પ્રીતથી ભોજન જમાડવું. પતિને સદાય પ્રસન્ન રાખનાર સ્ત્રીને સુંદર વસ્ત્રો, સુંદર આભૂષણો, સંતાનો અને સર્વે પ્રકારનું સુખ મળે છે.
પતિવ્રતા સ્ત્રી પોતાનું પતિનું કુટુંબનું અને સગા વહાલાવાનું શ્રેય કરે છે, માટે જ પતિવ્રતા ધર્મસ્ત્રી માટે મહાન ગણાય છે. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 30મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 30મો. હવે સાંભળશું આજની કથા વાર્તા વાનરનો સંકલ્પ ફળ્યો. એક ગામમાં કોઈ બ્રાહ્મણ કર્મ સંજોગે એક વાડીમાં રખેવાળી કરતો હતો. વાડીમાં ઘણા જાત જાતના ફળો થતા. બ્રાહ્મણ રોજ થોડા થોડા ફળો તોડી વાડીના માલિકની જાણ બહાર વેચી દેતો અને એમ ચોરી કરીને પૈસા ભેગા કરતો. વાડીના માલિકના અંદાજ પ્રમાણે ફળો ઓછા ઉતરવા લાગ્યા, પરંતુ તેણે વિચાર્યું કે કદાચ વાંદરાઓ કે પક્ષીઓ ફળો ખાઈ જતા હશે, તેમ મન મનાવી લીધું. આમ બ્રાહ્મણની ચોરીની વાત બહાર પડી નહીં, પરંતુ ચોરીના કર્મના લીધે બ્રાહ્મણને પછીનો અવતાર વાનરનો મળ્યો. ગયા ભવનો બ્રાહ્મણ ચોરીના પાપની સજા તરીકે આ ભવમાં વાંદરો બનીને મૃગતીર્થ નામના એક સરોવર આગળ ઝાડ ઉપર રહેવા લાગ્યો. એક વેળા અધિક માસ આવ્યો અને ભાવિકો સરોવરમાં સ્નાન ધ્યાન કરવા આવવા લાગ્યા. આ બધું ઝાડ પર રહેલો વાનર સાંભળતો. તેણે પુરુષોત્તમ માસમાં સ્નાન અને ઉપવાસ વિશે ઘણું સાંભળ્યું, તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરીને ખાવાનું બંધ કરી દીધું. આ રીતે ઉપવાસ કર્યો અને રાત્રે જ્યારે સરોવર આગળ લોકો ન દેખાયા ત્યારે સરોવરમાં નહાવાનો વિચાર કર્યો, પરંતુ ઝાડ પરથી કૂદાકૂદ કરવા જતાં તે પાણીમાં પડીને ડૂબી ગયો. પરંતુ અધિક માસના વ્રતનો સંકલ્પ કરવાથી, ઉપવાસ કરવાથી અને સ્નાન કરવાથી, ભાવના કરવાથી તેનો વૈકુંઠમાં વાસ થયો. આથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરે તેને જન્મારો પણ સુધરી જાય છે, તેમાં કોઈ શંકા નથી. અધિક માસમાં જે કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે, પૂજા કરે છે, સ્તુતિ પ્રાર્થના કરે છે, નિત્ય કથા અને અધ્યાય સાંભળે છે, તેનો ભાવ સુધરી જાય છે, તેના પર પ્રભુ કૃપા કરે છે, તેનું કલ્યાણ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 30મો અને આજે સાંભળવામાં આવતી સુંદર કથા વાર્તા વાનરનો સંકલ્પ ફળ્યો, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.